અત્યારે તમે જોઈ શકો છો કે આપણે બનાવી રહ્યા છે તીખી લસણની શેઝવાન ચટણી બનાવી રહ્યા છે. અત્યારે લસણને બધું શેકાઈ રહ્યું છે, એક બાજુ ટામેટા સોસ પણ બની રહ્યો છે, એક સાથે તમને બહુ મસ્ત રેસીપી બનાવવાની જઈ રહ્યા છે. કે ઓલરાઉન્ડર આ જે ચટણી છે, આ જે સોસ છે, એ તમે કોઈ પણ જગ્યાએ પીઝા, સેન્ડવિચ અથવા તો કોઈ આપણે ફ્રેન્કીની અંદર પણ તમે યુઝ કરી શકશો. જે બહાર શેઝવાન ચટણી મળે છે એના કરતાં શુદ્ધ ઘરે કઈ રીતે બનાવવી જોઈએ એ પણ મમ્મીની રીતે ઓછા ખર્ચાની અંદર તો મમ્મીની રીતે તમને બતાવી રહ્યા છે. તો વિડીયો જરૂરથી તમને જો સારો લાગે છે તો શેર કરજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગ સાથેના, નવા એપિસોડ સાથેના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાને મારા. તો મમ્મી, આજે કંઈક ચટણી બનાવવાના છો? શેઝવાન ચટણી બનાવવાની છે, જે બાળકોને આપણે પીઝા ટોસ્ટ એમાં લગાવીને આપીએ છીએ ને, તે આજે હું ઘરે બનાવવાની છું ચટણી. ઘણી વ્યૂઅર્સની ફરમાઈશ હતી કે તમે આ શેઝવાન ચટણી બતાવો બતાવો, પણ આજે ટાઈમ કાઢીને મેં કીધું આજે પહેલાં શેઝવાન ચટણી બનાવી. ઓકે, તો આ જે ચટણી છે ને, તમારા પીઝા અથવા પછી બજાર કરતાં આપણે ઘરમાં સસ્તી અને ચોખ્ખી રહે છે, ચોખ્ખી રહે છે અને સ્વાદ તો સેમ જ જેવો હોય છે, બરાબર. તો આજનો આ વિડીયો છે ને તમારા છોકરાઓ માટે, તમારા કોઈ પણ જે કંઈ ફાસ્ટફૂડ અથવા પીઝા કે ઘરે કંઈ બનાવતા હોય તો એના માટે સ્પેશિયલ છે આ ચટણી છે ને. જ્યારે કદાચ કોઈ છોકરો આપણી પાસે કંઈ નાસ્તો ના પડે, ઘરમાં રોટલી એકલી પડી હોય, એટલે ઘરમાં એવું શું થાય, બજારની ચટણી છે ને શેઝવાન બહુ તીખી આવે છે, એટલે ઘણા છોકરાઓ તીખી નહીં ખાઈ શકતા. એટલા માટે મેં છે ને આજે ટામેટા કેચઅપ પણ નહીં નાખવાની, ઘરે ટામેટા બોઇલ કર્યા અને એને મિક્સરમાં થોડા ક્રશ કર્યા છે, અને હું તમને આગળ ચટણી બતાવું. ઘરે જ આપણે એનો ટામેટાનો કેચઅપ બનાવીશું, એના શેઝવાન ચટણીમાં નાખીશું. તો ચલો વધારે વાર નથી કરી અને આજની રેસીપી શરૂ કરી. અને મેં ચાર લીધા હતા, ગરમ પાણીમાં બોઇલ કર્યા હતા અને એના ફોતરા કાઢી અને મિક્સરમાં ક્રશ કર્યા છે. આ મીઠું કંઈ નાખ્યું છે? ના, કશું નથી નાખ્યું. આ 100 ગ્રામ જેવા મરચાં લીધા હતા તેના ગરમ પાણીમાં ઉકાળ્યા, ઉકાળીને મિક્સરમાં થોડા ક્રશ કર્યા, કારણ કે અમે ખલદસ્તામાં ખાવા વાટી હતી પણ એના જે પેલા પત્તા ખરા ને એનામાં મોટા મોટા રહી જતા હતા, એટલે મારે મિક્સરમાં એને ક્રશ કર્યા. આપણે આનામાં છે ને ખલદસ્તાની અંદર લસણ થોડું કૂટી કાઢીએ, એટલે લસણ થોડું અકચરું હોય ને તો છોકરાને ખાવાની મજા આવે, મિક્સરમાં એકદમ ક્રશ થઈ જાય. આવું તમારી પાસે પડ્યું હોય તો કરજો, કાં તો ખાંડીમાં કૂટી નાખજો, કાં તો મિક્સરમાં ચાલુ બંધ કરી અને લસણને આવી રીતે કરજો. આપણે આજે ખલદસ્તામાં થોડું કરીએ. ચાલ કાઢી લો પહેલે એક મિનિટ. જો અત્યારે અમારે સવારના બધા છે, જો 7:30 વાગ્યા છે, 7:30 વાગે સવારમાં રેસીપી શૂટ થાય છે. અહીંયા ગરમા ગરમ ઉકળતી એકદમ ચા આવી ગઈ છે અને અમારી બાજુ રેસીપી પણ શૂટ થાય. ચલો, આપણે 50 ગ્રામ જેવું લસણ લીધું છે, આને પહેલાં આવી રીતે પહેલાં કૂટી લઈએ, એટલે થોડું ક્રશ થઈ જાય ને પછી એને પીસવાનું થોડું સારું ફરે, તો બધી કડીઓ ઉડવા મળશે. દલખસ્તા મમ્મી આ ચૂકો પહેલાં જે લસણ ચટણી બને ને આની અંદર, જો મને તો કઈ ચટણી ભાવે આની અંદર તમને કહી દઉં, આ લસણ કૂટેલું હોય એની અંદર મરચાંની ભૂકી, એટલે જે આપણે આખા મરચાં હોય ને એની અંદર કૂટકા નાખી દેવાના, પછી સહેજ મીઠું, સમચણ અને ગોળ, અને જે ચટણી બને ને એ જે કોઈ ના બને. કાલે અમે ગયા હતા ને વિશાલની સાથે અમે પિકનિકમાં, તો જ્યાં અમે ફાર્મ હાઉસમાં ગુરુકુળમાં ઉતર્યા ત્યાં ને ત્યાં નાસ્તો કરવા માટે ત્યાં માસી આવી રીતે બધું પીસીને જે શાક બનાવ્યું હતું ચણાનું, આમ જાણે ખાતા રહી છે. અમે તો અમારું લઈને જ ગયા હતા પણ એ લોકોનો એવો ભાવ હતો કે અમે અમારું પણ તમારું તમે થોડું ચાખો એમ લો. પછી અમે પણ એમને અમારું શેર કર્યું કે લો, અમારો આંઠવો ચાખો, અમારો શ્રીખંડ ચાખો, અમે બધું પેકેટ બજારમાંથી. વેચવા માટે હતા કે ખાલી પિકનિક બનાવવા માટે? ના ના, અમે ખોડિયારમાં થઈ નતા ગયા, વરાળા. પછી ત્યાં મંદિરમાં નતા અમે પ્રસાદી લીધી, અમે અમારા ઘરેથી લઈને ગયા હતા, તો કે આપણે બહાર જઈએ એટલે પિકનિક જેવી થઈ જાય. એટલે અમે જે ફાર્મ હાઉસમાં ગુરુકુળમાં ઉતર્યા જમ નાસ્તો કરવા બેઠા હતા ને, ત્યાં એ લોકો ત્યાં રહેતા હતા, એ લોકો સાચવતા હતા, રખેવાળી કરતા હતા ગુરુકુળની, એટલે એ લોકોનું તો જમવાનું બનાવે ને, તો એ લોકોના ખેતરમાં પાછળ ચણા હતા, એ બધું હતું, તે અમને ચણા આપ્યા અને એ લોકો આવી રીતે ખલદસ્તામાં મસાલો કરી અને જે ચણાનું શાક બનાવ્યું હતું ને, તા અમે ખાતા રહી ગયા. એક રોટલો આપ્યો હતો, એટલો તમે અમારો રોટલો અને ચણાનું શાક ખાઓ, અમારા ખાવાની જોડે એ શાક ને ચણ રોટલો આવે ને તમારું તો એકદમ પેટ ભરાઈ ગયું, બહુ મજા આવી ગઈ. તમે એક વસ્તુ કહો, પહેલાની લસણની ચટણીમાં મીઠાશ અને ભાવતી કેમ વધારે ખબર? એનું કારણ છે કે જ્યારે બા મમ્મી આવી દલખસ્તામાં બેસતા ને
ત્યારે વાતો પણ કરતા પ્રેમ ઉમેરતા અને આની અંદર વાર લાગે બરાબર એટલે પેલું ફટાફટ કરવા જઈએ તો ના થાય મિક્સર હવે બધું શું કે બધું જલ્દી ફાસ્ટ થઈ ગયું જે આ બધી જે જૂની જૂનવાની હતી ને એ બધું હવે હાલ જતું રહ્યું બધું આ બધું કરવું જોઈએ આ તમારા ઘરમાં ના હોય જ્યારે તમે માઉન્ટ આબુ અથવા તો અંબાજી કે એવી જગ્યા ઉપર જાઓ ને તમારે આવા પથ્થર મળે છે તો આવા ચોક્કસ તમારા ઘરે રાખવું જોઈએ અને તમારા બાળકોને બતાવવું જોઈએ કે ભાઈ આ મિક્સર જ્યારે ના હોય ને તમારી પાસે તો આનાથી પણ કરાય એટલે જે મદ્રાસી લોકો છે ને જે ઈડલી સંભાર ને બધું બનાવે ને તો આવું બધું કૂટીને જ બનાવે હા અમુક લોકોને એવું હોય છે કે ભાઈ કે સ્વાદ કેમ નથી આવતો સ્વાદ ક્યાંથી આવે સાહેબ તમારા આની અંદર આ જે પથ્થર છે તો એ પહેલા જમાનામાં આપણે પેલું વિટામિન ને પેલું હાડકાં ઓછું પેલું થઈ જાય ને શું કહેવાય એને કેલ્શિયમ ઓછું એ બધું નહોતું થતું હવે કેમ થાય છે બધું આનું રીઝન એક જ છે આ બધું આજનું જનરેશન છે ને આ બધું કરવા નહીં માંગતું નથી જે પહેલાના ઘરડા લોકો જે સવારે પણ દરરોજ તો નથી કરવાનું રવિવારે કહું છું પહેલાના ઘરમાં તો ઘંટીઓ નથી લોકો 5-5 વાગે ઉઠીને ઘંટીઓમાં દોડતા ત્યારે તમે પીસેલો લોટ ખાતા રોટલા ખાતા ને હવે તો બધું તૈયાર આવી ગયું છે એટલે બધાને આજની જનરેશનને વહેલું ઉઠવું કામ કરવું બહુ કાઠું પડે છે આ જે પ્રેમ છે આ જે લસણ કૂટાય છે ને એ મિક્સર માં આવો સ્વાદ ના આવે શું કેવું છે હાચું કહું આ થોડુંક છે લસણની અંદર આમાં હું મીઠું સવારમાં મરચું લાલ મરચું અને લસણ કૂટીને ખાધું અને એક રોટલો એ મળ્યો હોય ગરમ ગરમ અરે તો ખાવાની કેવી મજા આવી જાય ખતરનાક હાય ચલો એને સાઈડમાં રાખી દઈશું પછી ધોઈ દઈએ એને ચલો મમ્મી હવે આપણે શું બનાવવાનું છે જો આ ટામેટાને આપણે પીસ્યા છે ને એને થોડા સીજવા દઈએ ખાંડ નાખીને એટલે એનો પલ્પ થઈ જાય અને પછી આપણે આપણો ટાઈમ ના બગડે અને બે કામ થાય આજે ટામેટા ખાલી બોઇલ કરીને છાલ નીકાળી દીધી છે અને મિક્સરમાં ગ્રાઇન્ડ મિક્સર કરી દીધા છે એના અંદર થોડી ખાંડ નાખી દીધી આની અંદર ખાંડ નાખવાનો એટલે સોસ બનાવવાનો છે ટામેટા સોસ બનાવવાનો ઓકે તો આની અંદર ટામેટા સોસ બનાવી રહ્યા છે આપણે આને અંદર 2 ચમચી જેટલી હું ખાંડ નાખું છું આ સોસ પડે પડે એનું પાણી સોસ થઈ જશે અને આ એક સોસ થઈ જશે એને પણ વચ્ચે વચ્ચે આપણે જોતા રહીશું હવે આ ગેસ ચાલુ કરીએ આમાં કઈ તેલ યુઝ કરો આમાં મેં સિંગ તેલ યુઝ કરું છું તમારી પાસે કોઈ પણ તેલ હોય તમે યુઝ કરી શકો મેં 3-4 ફરી તેલ નાખ્યું છે પહેલાં હું વધારે નાખ્યું તો તેલ શું ઉપર તરી આવતું હતું એટલે તેલ લાગતું એટલે માપનું નાખો ને એટલે એને થઈ જાય આપણે તો એ મહિના પૂરતી ખાવાની કે આપણે વર્ષથી તો નથી બનાવવાની એટલે મહિના પૂરતી ખાવાની છે એટલે વધુ પડતું તેલ નાખશો ચલો મમ્મી આપણે એક બાજુ તેલ પણ તૈયાર થઈ ગયું છે હવે શું કરવાનું છે હવે જે આપણે લસણ પેલું ખલદસ્તામાં કૂટ્યું ને એને આપણે નાખી દઈએ અને શેકી દેવાનું તમે આવીને પહેલાં સારું કરીને શેકી દઈએ પછી આ મરચાંની પેસ્ટ નાખી અત્યારે તમે જોઈ શકો છો કે આપણે બનાવી રહ્યા છે તીખી લસણની શેઝવાન ચટણી બનાવી રહ્યા છે અત્યારે લસણને બધું શેકાઈ રહ્યું છે એક બાજુ ટામેટા સોસ પણ બની રહ્યો છે એક સાથે તમને બહુ મસ્ત રેસીપી બનાવવાની જઈ રહ્યા છે કે આ ઓલરાઉન્ડર આ જે ચટણી છે આ જે સોસ છે એ તમે કોઈ પણ જગ્યાએ પીઝા સેન્ડવિચ અથવા તો કોઈ આપણે ફ્રેન્કીની અંદર પણ તમે યુઝ કરી શકશો જે બહાર શેઝવાન ચટણી મળે છે એના કરતાં શુદ્ધ ઘરે કઈ રીતે બનાવવી જોઈએ એ પણ મમ્મીની રીતે ઓછા ખર્ચાની અંદર તો મમ્મીની રીતે તમને બતાવી રહ્યા છે તો વિડીયો જરૂરથી તમને જો સારો લાગે છે તો શેર કરજો હવે આ જે લસણ છે શેકાય હવે ત્યાં સુધી હવે આપણે શું કરવાનું મમ્મી આ લસણ શેકાઈ ગયું છે હવે જે આપણે મરચા લીધા હતા ને મિક્સર મેને મેં ક્રશ કર્યા હતા એને 10 મિનિટ લગી મેં પલાર્યા હતા અને થોડા બોઇલ કર્યા હતા પાણી ઉકળતા પાણીમાં બરાબર છે એટલે થોડા હરકા અંદરથી
હવે થોડું ગેસ પાસ કરી અને બંનેને એક થવા દઈશું. ઓકે, મીઠું ને બધું અત્યારે આપણે નાખી નાખીએ ત્યાં સુધી આ બધું થોડું શેકાઈ ના જાય ને, એના અંદરથી જે મોઇશ્ચર ભરી ના જાય ને ત્યાં સુધી આપણે એને શેકાવા દઈએ. એટલે જે અંદર લસણ અને આ બધા મરચાંનું જે પાણી ભાગ છે એ બળી જાય, થોડું બળી જાય ને અંદરથી ચડી જાય. પછી જો આ તમે લીલું લીલામાં પાણી કે એવું કશું નાખી દો ને તો શું થાય, ફૂગ આવી જશે. ફૂગ આવી જશે, હા, ભલે તમે ફ્રીજમાં મૂક્યું હોય પણ તેનો સ્વાદ ફેરવાઈ જશે. એટલે હંમેશા પહેલાં એનું પાણી બળી જવા દેવું જોઈએ. ઓકે, જ્યારે પ્રિઝર્વ કરવું હોય ત્યારે, હા. તૈયાર થઈ રહ્યો છે અને એક બાજુ લસણની ચટણી, આપણે જે શીજવાની ચટણી બનાવવાના છે એ તૈયાર થઈ રહી છે. આમાં ત્રણ પરી જેવું મેં તેલ નાખ્યું છે, આનામાં વધારે તેલ ના નાખતા, કારણ કે આ બધું શેકાશે ને તો તેલ પછી છૂટું પડશે અને વધારે તેલ હશે ને તો આ બધું શેજવાની ચટણી પણ ઉપર તરી આવશે. બરાબર, આપણે મહિના પૂરતું જ બનાવવાનું એટલે વધારે તેલની જરૂર પડતી નથી. મહિનામાં તો આ ચટણી સાફ થઈ જાય. અમારો તો હેર છે ને નાનો, રોટલી ગરમ ગરમ ને આ ચટણી સાથે ખાય છે. આટલું તીખી ચટણી અમે બનાવીએ તો એટલે એને ખાવાની બહુ મજા આવે છે. બાને કે બા મારે રોટી અને સોસ આપો, હા એ પાછું આ તીખી ચટણી ખાય બોલો જોડે જોડે. થોડું ટામેટાનું પાણી ભરી ગયું છે. તમારા પાસે ટામેટા કેચઅપ હોય તો આ બનાવવાની જરૂર નથી, તમે ટામેટા કેચઅપ નાખજો. આજે મેં ટામેટા કેચઅપ પડ્યું છે પણ આ તમને શીખવાડવા માટે હું આ ટામેટાનો ઉપયોગ કરી રહી છું કે ક્યારે કોઈના પાસે ટામેટા સોસ ના હોય, કેચઅપ ના હોય તો તમે આ રીતે પણ તમે કરી શકો. તમારે બધા વધારે આમ લાઈક કેમ કરે છે ખબર ને, હા, ઘરમાં જ વસ્તુ પડી જ બધી, કોઈ જ વસ્તુ બહારથી લેવા જવાની જરૂર નહીં પડે. એમાંથી તું જે વાનગીઓ બનાવે છે ને એકદમ યુનિક, એકદમ અલગ જ હોય છે, બધા કરતા અલગ હોય. આપણે શીખવાડવાની કે ભાઈ કોઈ વ્યુઅર્સને ખોટા ખર્ચા ના કરે અને ઘરમાં જ વસ્તુ પડી હોય એનાથી તમે ઉપયોગ કરી અને બાળકોને ખુશ રાખી શકો એવો મારો હેતુ છે. અને તારી જે સેન્ડવિચ તો લોકોને જે ગમી છે ને, વિચારવા કરતા બધાને સરપ્રાઈઝ લાગી રાખી તો કે શું. સવારમાં હવે છોકરાઓને સ્કૂલમાં જતા થઈ ગયા તો હજી તૈયાર કરે ત્યાં સુધી સોજી પલાળી દે અને અંદર ફટાફટ બધા મિક્સ વેજીટેબલ ટેબલ તો તમે સવારે રાત્રે કાપીને એક ડબ્બામાં ભરી દો ને તો તમારો બિલકુલ ટાઈમ ના બગડે. અને ગરમ ગરમ આપી દો તો બપોરે લોકો છોકરાઓ લંચ કરી શકે, એમને યુનિક લાગે કે ના ભાઈ કંઈક નવી વસ્તુ મારે મમ્મીએ આજે આપ્યું, ખુશ થઈ જાય બાળકો. તો હવે મમ્મી એક બે દિવસ કોઈક મસ્ત લાઈવ થશું આપણે કંઈક, ચલો હવે આપણા ધીરે ધીરે બધું કુક તો થઈ રહ્યું છે તો હવે એના સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. ઓકે, એના અંદર થોડો સોયા સોસ નાખી. સોયા સોસ, અચ્છા બતાવો તો કેવું આવે છે. ઓકે, આ ચિંગ્સનો બતાવી દેવા લઈ આવવાનો છે. ડાર્ક સોયા પેલી બોટલ પણ તમારી પાસે હોય એમાંથી પણ તમે ઉપયોગ કરી શકો છો. એક ચમચી જેટલો મેં નાખ્યો છે. એક ચમચી વિનેગર નાખીએ. તમારી પાસે વિનેગર ના હોય તો સેટ્રિક એસિડ એટલે લીંબુના ફૂલ જે પેલા દાનાવાળા આવે છે ને એ પણ તમે નાખી શકો. ના એ પણ ના હોય તો તમે અડધું લીંબુ નીતારી શકો છો. આનાથી શું થાય, આનાથી શું થાય કે એને એને સાચવવાની કેળવણી થઈ જાય. હું મારી ભાષામાં એમ કહે તો આમ શું કહેવાય કે ઇંગ્લિશમાં કશું કહેવાય છે, હા, રિઝર્વેશન તમારો વરસમાં કદી ઉપર નહીં આવતી. હું તો બધા અથાણામાં એક ચમચી થોડુંક વિનેગર નાખીને જ મૂકું છું. બધા ઓપ્શન મમ્મી આપે છે. જો તમારે વિનેગર ના ખાવું હોય તો લીંબુ નાખો, લીંબુ પછી સાઇટ્રિક એસિડ એટલે આપણે જે કહેતા હોય છે સાચવણી થઈ જાય, એ બગડી ના જાય. અને આપણે તો આમે ફ્રીજમાં મૂકવાના છે
એટલે કશું નહીં થાય. ઓકે તો રેડી થઈ ગઈ છે આપણી ચટણી. આ ચટણી જોઈ શકો છો બજાર જેવી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. હવે આ લસણની ચટણી, આ જે શેઝવાન ચટણી છે, એ શેઝવાન ચટણીની અંદર હવે બીજી પણ એક વધારે રોટલીમાંથી તમે શું વાનગી બનાવી શકો છો, ઘરમાં છોકરાઓ માટે શું બનાવી શકો છો એ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશું. તો આ રેસીપી પહેલાં ખાસ તમારે ચેક કરવી હતી. તો તમને જે લોકો ફરમાઈશ કરતા હોય કે શેઝવાન ચટણી બતાવો, શેઝવાન ચટણી બતાવો, બતાવી દીધી છે. તમે હવે ઘરે ચોક્કસથી જ ટ્રાય કરશો. આ સસ્તી પડે છે, તમારે એક બોટલ લાવો ને, આવી રીતે એક બોટલ આવે છે. ક્યાં ગઈ? ખર્ચો કેટલો થયો? 20-25 રૂપિયાનો. 20-25 રૂપિયાનો પણ ખર્ચો નથી થતો. 10-15 રૂપિયામાં તમે આખી બોટલ ભરીને આ ઘરને ચોખ્ખું તમે આ શેઝવાન ચટણી તમે બનાવી શકો છો. તમારો ટાઈમ પણ નહીં બગડતો અને બાળકો ખુશ થઈ જાય. બહુ તીખું પણ ના થાય. આપણને જેવું જોઈએ એ પ્રમાણે તમારે આ ચટણી થઈ જાય. મમ્મી શું કરે તમને કહું? બટર લાવો તો. મમ્મી એક વખત બોટલ લાવે છે બરાબર, અને 50 વખત તો આની ચટણી ભરે છે અંદર બરાબર. આ આ ગુજરાતી માની ખાસિયત છે બરાબર. તો ચલો હવે આ વિડીયો પર તમને પસંદ આવ્યો હોય, તમને આ રેસીપી પસંદ આવી હોય, એક વાર તમારી ગમની હોય તો બીજા સાથે જરૂરથી શેર કરજો. આ ચટણીમાંથી કાલે આપણે થોડી સેન્ડવિચ ને રોટલી પર અમે કેવી રીતે બનાવીને બાળકોને ખુશ કરી છે તે અમે તમને કાલે બતાવીશું. અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવી ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે, નવી નવી વાનગીઓ સાથે તમને મળતા રહેતા હોઈએ છીએ. કેવું મજા પડી ગઈ છે ને? તો આવી વાનગીઓ તમને કાલે પણ મળવાની છે. તો ત્યાં સુધી આપો રજા. જય હિન્દ, રાધે રાધે. જય હિન્દ અને રાધે રાધે.